પ્રત્યેક મનુષ્ય જે કંઈ વિચારે છે, ઈચ્છા કરે છે, અર્થઘટન કરે છે, નિર્ણય કરે છે કે પછી તેનો અમલ કરે છે, અમલ કર્યા વગર ગમે તેવો શ્રેષ્ઠ વિચાર કે નિર્ણય ઈચ્છિત પરિણામ લાવી શકતો નથી. પ્રત્યેક મનુષ્ય અમુક વિચાર કે નિર્ણયનો અમલ કરવો જ પડે છે. મનુષ્ય જે અમલ કરી શકે છે તેનું કારણ મનુષ્યનું જ્ઞાન મન શક્તિ છે. અમલનું પરિણામ વિચાર, ઈચ્છા કે નિર્ણય આધારિત જ હોય છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરજ દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. સસ્તન વન્યજીવો કે જેમાં વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ તેનો ભાગ 3 છે. જો આગળના બે વિડીયો જોયા ન હોય તો આ ચેનલ પર જોઈ શકો છો. જો તમને આ પ્રકારના વિડીયો ગમતા હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 40, સૌથી મોટા વાનર એટલે કે પ્રાઇમેટ ક્યાં પ્રાપ્ત થાય છે અને એનું નામ શું છે? સૌથી મોટા વાનર એ ક્યાં જોવા મળે છે અને તેમનું નામ શું છે? તો સૌથી મોટા વાનર છે ગોરિલા, અને તેઓ પશ્ચિમ આફ્રિકાના ભૂમધ્ય રેખા વિસ્તાર પર જોવા મળે છે. પ્રશ્ન 41, ક્યાં પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે? ક્યાં પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે? તો રીંછ એટલે કે ભાલું તેને વાગવાથી કે મારવાથી મનુષ્યને માફક રડતું હોય છે. પ્રશ્ન 42, કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં ઉડી શકે છે? એવું કયું પ્રાણી છે કે જે બચ્ચા પેદા કરે છે અને દૂધ પીવડાવે છે આમ છતાં ઉડી શકતું હોય? તો એ પ્રાણી છે ચામાચીડિયું, કે જે સસ્તન વર્ગનું પ્રાણી છે. પ્રશ્ન 43, 750 ગ્રામનું વાનર ક્યાં પ્રાપ્ત થાય છે? 750 ગ્રામનું વાનર એ ક્યાં પ્રાપ્ત થાય છે? તો તેનું નામ છે બીમી ગમી સેટનો વાનર, કે જે એમેઝોન નદીના પટના કિનારેના વિસ્તારોમાં તે પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 44, તે કયું પ્રાણી છે કે જે ભય લાગતા જ એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે? એવું કયું પ્રાણી છે કે જેને ભયનો અનુભવ થતાં જ તેઓના બચ્ચાને પેટમાં સંતાડી દે છે અને પછી બહાર કાઢે છે? તો એ પ્રાણી છે ઓસ્ટ્રેલિયાનું કાંગારું. પ્રશ્ન 45, ક્યાં વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે? ક્યાં વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે? તો ચિમ્પાન્જી નામના વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે. પ્રશ્ન 46, ભારતમાં ક્યાં એપ જોવા મળે છે? ભારતમાં ક્યાં એપ જોવા મળે છે? તો હુલોક ગિબ્બન, કે જેમને પૂંછડી હોતી નથી તે પ્રકારના એપ જોવા મળે છે ભારતમાં. પ્રશ્ન 47, ગેબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી કયું છે અને તે ક્યાં જોવા મળે છે? ગિબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી અને ક્યાં જોવા મળતું હોય? તો ગિબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી છે સિયામંગ, કે જે મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે. પ્રશ્ન 48, નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે? નવી દુનિયામાં સૌથી મોટો વાનર એ છે હાઉલર વાંદરો, કે જે નવી દુનિયાનો સૌથી મોટો વાનર છે. પ્રશ્ન 49, હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે? હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે? તો સામાન્ય લંગૂર એ હનુમાન વાંદરા તરીકે ઓળખાય છે. પ્રશ્ન 50, ભારતમાં સૌથી સામાન્ય વાનર કયું છે? ભારતમાં સૌથી સામાન્ય વાનર કયું છે? તો રિસસ મેકાપ એટલે કે માકડું એ ભારતમાં સૌથી સામાન્ય જોવા મળતું વાનર છે. પ્રશ્ન 51, નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે? નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે? તો હિપોપોટેમસ એ નદીના ઘોડા તરીકે ઓળખાતું પ્રાણી છે. પ્રશ્ન 52, એશિયાઈ ગુડખરની કઈ પેટા જાતિ કદમાં સૌથી મોટી છે? એશિયાઈ ગુડખરની કઈ પેટા જાતિ કદમાં સૌથી મોટી હોય છે? તો કિયાંગ તિબેટિયન વાઇલ્ડ એસ એટલે કે તિબેટિયન ગુડખર એ એશિયાઈ ગુડખરની પેટા જાતિઓમાં કદમાં સૌથી મોટી હોય છે. પ્રશ્ન 53, તો પ્રશ્ન 53 પ્રાણીઓના સમૂહના નામ વિશેનો છે, જેમાં 13 અલગ અલગ પ્રાણીઓ અને તેના સમૂહને ક્યાં નામે ઓળખવામાં આવે છે તે વિશેની માહિતી છે. તો એ જોઈએ તો સિંહ, તો સિંહના સમૂહને કહેવાય પ્રાઇડ. દીપડાના સમૂહને કહેવાય લીપ. બિલાડીના સમૂહને કહેવાય ક્લટર. રીંછના સમૂહને કહેવાય સાઉન્ડર. કાગડાના સમૂહને કહેવાય મર્ડર. શિયાળના સમૂહને કહેવાય સ્કર્લ્ડ. સાપના સમૂહને કહેવાય ડેન. જેલીફિશના સમૂહને કહેવાય સ્ટોક. મોરના સમૂહને કહેવાય મસ્ટર. ટોડના સમૂહને કહેવાય નોટ. રિવેન્સ, રિવેન્સના સમૂહને કહેવાય અનકિનકનેસ. એરાના સમૂહને કહેવાય પેસ. અને વેલના સમૂહને કહેવાય ગામ.
પ્રશ્ન 54, કે આ પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલન આહાર તરીકે ઓળખાય છે? કે આ પ્રાણીનું દૂધ એ સૌથી વધુ સમતોલન આહાર તરીકે ઓળખાય છે? તો ગાય, ગાયનું દૂધ એ સૌથી વધુ સમતોલન આહાર તરીકે ઓળખાય છે. પ્રશ્ન 55, ગોરિલાનો ખોરાક કેવો હોય છે? ગોરિલાનો ખોરાક કેવો હોય છે? તો ગોરિલા એ ચુસ્ત શાકાહારી હોય છે. પ્રશ્ન 56, સૌથી પહેલું પાલતુ પ્રાણી કયું હતું? સૌથી પહેલું પાલતુ પ્રાણી કયું હતું? તો કૂતરો એ સૌથી પહેલું પાલતુ પ્રાણી હતું. પ્રશ્ન 57, ઊંટના ખૂંધમાં શું હોય છે? ઊંટના ખૂંધમાં શું હોય છે? તો ચરબી હોય છે. પ્રશ્ન 58, માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે? માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો તેને કહેવાય છે જેની. માદા ગધેડાને અંગ્રેજીમાં કહેવાય જેની. પ્રશ્ન 59, શિયાળની પૂંછડીને શું કહેવાય છે? શિયાળની પૂંછડીને શું કહેવાય છે? તો બ્રશ કહેવાય છે. પ્રશ્ન 60, હાથી દાંત શું છે? હાથીના દાંત એ શું છે? તો દાંતના રૂપાંતરણનો ભાગ છે હાથી દાંત. પ્રશ્ન 61, ચામાચીડિયાના રાત્રિના ઉડવા માટેના માર્ગ કઈ રીતે નક્કી કરે છે? ચામાચીડિયા રાત્રિના ઉડવા માટેનો માર્ગ કઈ રીતે નક્કી કરે છે? તો ચામાચીડિયા રાત્રિ દરમિયાન અલ્ટ્રાસોનિક મોજાઓ ઉત્પન્ન કરી પોતાનો માર્ગ શોધતા હોય છે.